કોઈ પરિણામ ઉલટું પણ આવે તો એના વખતે કોંગ્રેસ જવાબ આપણે લઈશું એમની પાસેથી. એ પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સીધા જશું કૃષ્ણા પાસે. કૃષ્ણા જી બિલકુલ જુહી, મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે. 293 બેઠક સાથે એનડીએ જયારે આગળ ચાલી રહ્યું છે, પરંતુ આવતીકાલે ખૂબ જ મોટા સમાચાર, આવતીકાલે દિલ્હીમાં એનડીએની મહત્વપૂર્ણ બેઠક થવાની છે. અમિત શાહે જીતનરામ માંઝીને બેઠકમાં આમંત્રણ આપ્યું છે. જીતનરામ માંઝી કે જેઓ ગયાની સીટ પરથી, બિહારની ગયા સીટ પરથી જીતી ચૂક્યા છે, તેમને તેમણે શુભેચ્છા પણ પાઠવી છે અને આવતીકાલની એનડીએની આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. અહીંયા ઘણી બધી એવી નાની નાની પાર્ટીઓ છે કે જેનો સાથ લેવા માટે અત્યારે મોટી પાર્ટીઓ આગળ આવશે. જો કે અહીંયા તો હિન્દુસ્તાન આવામી મોરચા સાથે ઓલરેડી ગઠબંધન છે, પરંતુ અમિત શાહે તેમને આવતીકાલે આવવા માટે આમંત્રણ આપ્યું છે. ઉત્તર પ્રદેશની એ બે બેઠકોથી અમેઠી અને રાયબરેલી આ બેઠક, પરંતુ અમેઠીમાં જ્યાં સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને કિશોરીલાલ શર્માએ જબરદસ્ત ફાઇટ આપી છે. પરંપરાગત બેઠક હતી આ કોંગ્રેસની અને ગત વખતે તેમાં ગાબડું પાડવામાં સ્મૃતિ ઈરાની સફળ રહ્યા હતા, પરંતુ ફરી એ બેઠક પાછી મેળવી લીધી છે કોંગ્રેસે આ વખતે. અને 96,000 મતથી કોંગ્રેસના કિશોરીલાલ શર્મા અત્યારે આગળ ચાલી રહ્યા છે. ગાંધી પરિવારના ખૂબ નજીક મનાતા કિશોરીલાલ શર્મા છે. સતત 4 દાયકા સુધી તેમણે અમેઠીમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે કામ કર્યું છે. કિશોરીલાલ શર્મા જેના પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અને ગાંધી પરિવારના ચપરાસી કહીને તેમની મજાક ઉડાવી હતી, એ જ કિશોરીલાલ શર્મા અત્યારે સ્મૃતિ ઈરાનીને હંફાવી રહ્યા છે. 96,000 વોટથી અત્યારે કિશોરીલાલ શર્મા આગળ વધી રહ્યા છે. અને રાયબરેલીમાં તો રાયબરેલી બેઠક તો કોંગ્રેસ તો હંમેશા ગઢ રહી છે, ગાંધી પરિવારનો ગઢ રહી છે. ઇન્દિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધીની એ વાત હોય, અને આ વખતે રાહુલ ગાંધી આ ગઢ પરથી જીતી રહ્યા છે. રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધી જબરદસ્ત લીડ સાથે આગળ વધી રહ્યા છે. અને આ બધી બેઠકો કે જ્યાંથી ઉથલ પાથલ, ખાસ કરીને ગુજરાતની બે બેઠકો કે જેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે, એમાં શું થવાનું છે, કોણ આગળ જશે, કોણ પાછળ જશે, સતત આપને બતાવતા રહીશું. નાનકડા બ્રેક માટે રોકાઈશું, જોતા રહો.